સીમન ઇઝ ઓફ એન એક્સ્ટ્રોર્ડનરી લેવલ ઓફ પોટેન્સી વીર્યમાં અસાધારણ શક્તિ રહેલી છે તમે તેનો ઉપયોગ જેએનયુ ની ચાદરો ઉપર ઢોળવા કરવા માંગો છો જો તમે તેને તે રીતે ઉપયોગ કરવા માંગતા હો તો તે તમારી મજબૂરી છે આપણા શરીરની જાતીયતા છે જેને આપણે ક્યાંક છુપાવી ન શકીએ તે હયાત છે શરીરની જરૂરિયાતો હોય છે જેમ કે શારીરિક ભૂખ હોય છે તેમ લૈંગિક પ્રવૃત્તિ પણ હોય છે પરંતુ કેટલા પ્રમાણમાં તે તમારી ઉપર છે નમસ્કાર સદગુરુ હું જાણવા માંગુ છું કે જ્યારે એક વિદ્યાર્થી કોલેજમાં પ્રવેશે છે ત્યારે અચાનક તેને મોટી માત્રામાં અશ્લીલ સાહિત્ય પ્રાપ્ત થાય છે જે અત્યાર સુધી તેની પહોંચની બહાર હતું અને તે પ્રક્રિયામાં તે તેનો આનંદ માણે છે અને અમે તેમના ઉપનામો પણ આપેલા છે તેવા લોકો માટે જે તેને વધુ પડતું કરે છે તેઓ હસ્તમૈથુન કરે છે અમે તેને કેટલી વાર વધુ પડતું કરીએ છીએ તો અમને કેવી રીતે ખબર પડે કે કેટલી માત્રામાં કરવું સારું કે ખરાબ છે તેથી શું અમે હસ્તમૈથુન વિષયનું સત્ય જાણી શકીએ લાગે છે આ એક લોકપ્રિય સવાલ છે જુઓ આપણા શરીરની જાતીયતા છે એ છુપાશે નહીં એ રહેશે જ એ જે રીતનું છે તે રીતના જ તેને સંબોધીએ પણ અત્યારે દુનિયામાં સમસ્યા એ છે કે અમુક ધાર્મિક સંસ્થાઓએ છેલ્લા કેટલાય સમયથી એવું વલણ અપનાવ્યું છે કે મનુષ્યની જાતીયતા જ ખોટી છે

ત્યાં માત્ર જાતીયતાના વિવિધ પરિમાણો વિશે વાત કરીએ છીએ કારણ કે આપણે તેને ખરાબ નથી કહેતા પરંતુ આપણે તેને જીવનના બાહ્ય ઘેરાવ તરીકે જોઈએ છીએ જો તમે માત્ર ત્યાં જ રહેશો તો તમે હંમેશા ભૌતિક પરિમાણ પર જ રહેશો તમે બીજું કશું જાણી નહીં શકો તેથી મંદિરમાં હંમેશા તેનો બાહ્ય ઘેરાવ તમારે તેને તે રીતે માનવું જોઈએ કે તે જીવનનો બાહ્ય ઘેરાવ છે અને ઊંડે ઉતરવાનો પ્રયાસ કરવો જોઈએ પરંતુ તે જ સમયે ધ્યાન રાખો તેનો અસ્વીકાર પણ ન કરવો જોઈએ ના તેનું મહિમા મંડન કરવું કે ના તેનો અસ્વીકાર કરવો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ તમારી કોલેજમાં આ બધી વસ્તુઓ ગમે તે જોવી ઇન્ટરનેટ કે બીજે ક્યાંય જોવી ક્યારેક વાત થતા લોકો મને કહેતા હોય છે ખબર નહીં આ ટકાવારી કેટલી સાચી છે કે કેટલી ખોટી જ્યારે હું આ વિશે પૂછતો હોઉં છું ઇન્ટરનેટ અને તેમાં રહેલી માહિતીને સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો ઇન્ટરનેટ પર મુખ્ય માહિતી શું છે તેઓ મને કહે છે તમારે આ જાણવું જોઈએ તેઓ કહે છે કે ઇન્ટરનેટ પર સિત્તેર ટકા જેટલી માહિતીઓ અશ્લીલ હોય છે શું એવું છે શું શું એવું છે છે જોઈએ કોઈ કરી રહ્યું તેની ઉપર તેઓ કહે છે સિત્તેર ટકા હું કઉ છું સિત્તેર ટકા એ અશ્લીલતાનું ગેરવ્યાજબી અને મલિન સ્તર છે જો તે થોડી ટકાવારી પર હોય તો ઠીક છે સિત્તેર ટકા એક ટેકનોલોજીના જે લાખો વસ્તુઓ કરી શકે છે બદનસીબે તે પોર્નોગ્રાફીથી ભરેલી છે માત્ર જીવનની જાતીયતા તે ખૂબ જ કમનસીબ છે કારણ કે એકવાર તમે મનુષ્ય તરીકે આવો તો જાતીયતા તમારા જીવનમાં સૌથી આગળ ન હોવી જોઈએ તે તમારા જીવનનો એક ભાગ છે આ મગજની ક્ષમતા એટલે આવી કે બુદ્ધિમત્તા તમારા જીવનમાં મોખરે રહે અને જો તમે સભાન બનો તો તમારી ચેતના તમારા જીવનનો મુખ પૃષ્ઠ બની જાય જાતીયતા એક બળદનું મુખ પૃષ્ઠ છે તેની માટે તે બરાબર છે તે તેવું જાણે છે પરંતુ જાતીયતા મનુષ્ય માટે આગળ ન હોવી જોઈએ તે આપણા જીવનનો એક ભાગ છે જે આપણે નકારતા નથી તો જીવનના અમુક તબક્કે આવું બનતું હોય છે એક પંચાણું વર્ષના કાકા મેડિકલ ચેકઅપ માટે ડોક્ટર પાસે ગયા છો કોઈ સમસ્યા નથી સાંભળીને કાકા એ પૂછ્યું ડોક્ટર પણ મારા જાતીય જીવનનું શું તો પેલા ડોક્ટરે તેમની તરફ જોયું અને પૂછ્યું કે તેના વિશે વિચારવું કે વાતો કરવી તો જીવનના અલગ અલગ સ્તરે ક્યારેક સમય આવે છે જ્યારે તમે તેના વિશે માત્ર વિચારો છો અને વાત કરો છો અને ક્યારેક સમય આવે છે જ્યારે તમે તે કરીને સંતોષ લો છો આ બધા જીવનના પસાર થતા તબક્કાઓ છે તમારા માટે તે કેટલા માત્રામાં જરૂરી છે તેના શ્રેષ્ઠ નિર્ણાયક તમે જ છો પરંતુ સાથે જ આ ધ્યાન રાખો તમે અહીં તમારી જાતીયતાની તપાસ કરવા નથી આવ્યા ઓછામાં ઓછું તમારે જીવવિજ્ઞાનમાં એમએસસી કરવા જેવું હતું તમારે એક ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટ આવીને તમારો સમય બાયોલોજીની પાછળ નહિ વેડફવો જોઈએ શું તેનો અર્થ એમ થાય છે કે તમારી જાતીયતા નથી કે જાતીય જરૂરિયાતો નથી તેવું છે ફાઇન પરંતુ તે માત્ર બાહ્ય ઘેરાવ હોવો જોઈએ તે તમારા જીવનનો મૂળ આધાર ન હોવો જોઈએ કારણ કે તે એક રીતે તમને ઘટાડશે એક પ્રાણી જે માત્ર જાતીય હતું તે વિકસિત થયું છે એવી જગ્યા સુધી જ્યાં સુધી તેની પોતાની બુદ્ધિ જાતીયતાથી પરે છે જુઓ પ્રાણી બુદ્ધિ માત્ર તેની જાતીયતા માટે કામ કરે છે કેવી રીતે આહાર મેળવવો કેવી રીતે પોતાનો સાથી મેળવવો આ બધામાં જ તેમનું આખું જીવન જાય છે જો મનુષ્ય બુદ્ધિ પણ આ રીતે કાર્યરત થાય તો પછી તમે વિકાસની આખી પ્રક્રિયાને જૂઠી પુરવાર કરો છો તમે પાછા કેમ જવાય તે જોઈ રહ્યા છો વિકાસની પ્રક્રિયાને પાછળ લઈ જવાની જરૂર નથી તેનો અર્થ એ નથી કે તમારી પાસે શરીર નથી શરીરની પોતાની જરૂરિયાતો હોય છે જેમ શારીરિક ભૂખ હોય છે તેમ કામવાસના હોય છે તમારે તેને કોઈક રીતે સંબોધવું પડશે પરંતુ કેટલા અંશે તે તમારી ઉપર નિર્ધારિત છે પરંતુ ચોક્કસપણે તે તમારા જીવનમાં મોખરે ન હોવું જોઈએ કારણ કે તમે વિકાસ યોજના જે બુદ્ધિમત્તા અને ચેતનાને આગવું સ્થાન આપે છે તેને પાછળ લઈ જઈ રહ્યા છો તેના બદલે તમે તમારી જાતીયતાને આગળ મૂકી રહ્યા છો માણસનું વીર્ય શારીરિક માનસિક અને આધ્યાત્મિક સુખકારી માટે કેટલું મહત્વપૂર્ણ છે જુઓ તમે જાણો છો કે વીર્ય તમારા શારીરિક અસ્તિત્વનો આધાર છે પછી તમે પુરુષ હો કે સ્ત્રી તમે અસ્તિત્વમાં આવ્યા છો કારણ કે તે તે અંશનો પચાસ ટકા હિસ્સો છે હા જુઓ આપણી ત્વચા છે આપણા ઉપકલા કોષો છે વાળ છે શરીરના અન્ય ઘણા છે જેમ કે હૃદય અને ઘણી બધી વસ્તુઓ બધા કોષો તેમની પોતાની રીતે અમુક શક્તિ ધરાવે જ છે પરંતુ વીર્યમાં અસાધારણ શક્તિ રહેલી છે તે એક સંપૂર્ણ નવું જીવન સર્જી શકે છે જુઓ આજે તમે ચામડીના એક કોષને લઈને તેની સાથે પ્રયોગશાળામાં ઘણી વસ્તુ કરી શકો છો અને કદાચ અમે તમને ક્લોન પણ કરી શકીએ બરાબર તેથી શક્યતા અહીં પણ છે પરંતુ તેમાં એટલી ગતિશીલતા નથી જેટલી તે કોષમાં છે જેને જેને તમે વીર્ય વીર્ય તરીકે ઓળખો છો તો યોગ સંસ્કૃતિમાં તેને કહેવામાં આવે છે વીર્યની ઓળખ જેને તમે વજ્ર કહો છો તે રીતે પણ થાય છે અર્થાત સ્થિરતા અથવા હીરો જે સૌથી સખત વસ્તુ છે તો મનુષ્ય શરીરમાં વીર્યને વજ્ર જેવું માનવામાં આવે છે અર્થાત કે જો તમે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા હો તો તે સૌથી શક્તિશાળી વસ્તુઓમાંની એક 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 છે 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 જુઓ જુઓ કેવી રીતેનો અર્થ એ કે તમે તેનાથી બાળક પેદા કરી શકો છો તે રીત તમે આ પ્રશ્ન આવી રહ્યો છે કારણ કે તમે તેનો ઉપયોગ જેએનયુ ની ચાદરો પર ઢોળવામાં કરી રહ્યા છો બરાબર ને તે રીતે જો તમે તેનો ઉપયોગ કરશો તો તે તમારી મજબૂરી છે તમે જે કઈ કરી રહ્યા છો તે કરશો અને આ એવી વસ્તુ નથી જેને નૈતિક રીતે જોવામાં આવે તે મુદ્દો નથી તે સવાલ કોઈકના મજબૂરીનું સ્તર શું છે તે વિશે છે પરંતુ શું શરીરમાંની કોઈ પણ વસ્તુનું રૂપાંતરણ કાર્યના વિવિધ સ્તરે થઈ શકે જરૂર થઈ શકે માત્ર વીર્ય જ નહીં પરંતુ શરીરમાં રહેલી દરેક વસ્તુનું પરિવર્તન થઈ શકે છે જુઓ ધારો કે મેં તમને બધાને સૂપ બનાવવાની સામગ્રી આપી છે બધાને સૂપ બનાવવાની એક સરખી સામગ્રી આપેલી હોય તો શું તમે માનો છો કે તમે બધા એક સરખો સૂપ બનાવશો ના તમે બધા સૂપની પાંચસો અલગ જાતો ઉત્પન્ન કરશો એક સરખી સામગ્રી હોવા છતાં હાલમાં આપણી સાથે આવું જ કંઈક બન્યું છે આપણે બધા મૂળભૂત રીતે એક સરખી સામગ્રી હોવા છતાં એકબીજાથી કેટલા અલગ છીએ અલગ અલગ સૂપ જો હું તમને સૂપ બનાવવાની સામગ્રી આપો તો ક્યાં તો તમે સરસ સૂપ બનાવશો ક્યાં તો ખરાબ સૂપ બનાવશો તમારી આવડત શું છે તેની પર નિર્ભર થાય છે ખરું ને તો આ વાત દરેક વસ્તુ માટે લાગુ થાય છે માત્ર વીર્યની જ નહીં તમે તમારા શરીર અને તમારા મનના દરેક પરિમાણનું પરિવર્તન કોઈ જબરજસ્ત વસ્તુ અથવા કોઈ સામાન્ય વસ્તુ અથવા તેને ગંભીર સમસ્યામાં કરી શકો છો તમારા જીવનના દરેક પાસાને તે જીવનના આ પાસા માટે પણ લાગુ પડે છે

જો તમને જાણ હોય કે તે કઈ રીતે શોધી શકાય પરંતુ શું તમે ખોજ કરવા સક્ષમ છો શું તમે શોધખોળ કરવા સક્ષમ છો તે કરવા માટે શું તમારી પાસે જરૂરી સાધના અને માર્ગદર્શન છે તે એક મોટો પ્રશ્નાર્થ છે